છે સમૂહ છે કયા શબ્દને જોડે છે કયા શબ્દથી જોડે છે તો કે અને બે સારા વિધાનોને અને શબ્દથી જોડે એને કહેવાય સમૂહ છે આ સમૂહ છે એટલે સંજ્ઞા છે શું બોલાય એને સમૂહ છે ત્યાર પછી જોઈએ વિકલ્પ તો વિકલ્પમાં કયા બે શબ્દો કયા બે શબ્દથી જોડાય છે તો કે કાંતો અથવા કાંતો અથવા શબ્દનો ઉપયોગ થાય છે એની સંજ્ઞા છે વી વી એટલે વિકલ્પ એને બોલાય છે વિકલ્પણ એટલે જેમાં હોય વિકલ્પ હોય છે પછી છે ચોથું શક્તિ શરતીમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે તો કે જો તો શરત છે એક સાઈડ આવશે એવ અને કહેવાય શરતી ત્યાર પછી છે બી શરતી એમાં કયા બે શબ્દનો ઉપયોગ થશે તો કે જો તો ખરા છે જો ને તો છે જ પણ જો તો અને
दर्पण को एक वाक्य आपने बनाव हो तो कई रीते बना सकें।
निश्चित विधान विधान पर बचाव के अमुक निश्चित विधान माते वापरवा माउतु विधान पर बचाव के अमुक निश्चित विधान माते वापरवा माउतु प्रति અને કેવા પ્રતીક હોવા જોઈએ જેના માટે કયા શબ્દનો ઉપયોગ થાય વિધાન પર પ્રચલિત રે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક આ એની વ્યાખ્યા હવે એના માટે પ્રતીકો કેવા વાપરવાના તો કે એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ બની શકે છે પંખો ફરે છે અવાજ આવે છે
આપણે દલીલ છે તેની બનાવી છે વિધાન બનાવી છે તો આવા વિધાન કયા કયા છે તો ત્રણ વિધાન છે સાદુ વિધાન સહિત વિધાન અને જટિલ સહિત વિધાન જટિલ સહિત વિધાન આપણે 1.1.2 માં છે જ્યારે 1.1 દરમિયાન આપણે સાદુ વિધાન અને સહિત વિધાન જેનો અભ્યાસ આપણે કર્યો હવે જોઈએ કે સાદુ વિધાન એટલે શું કે સાદુ વિધાન એટલે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ કરવામાં હોય તે વિધાન સાદુ વિધાન કહેવાય છે અથવા તો જેમાં એક પણ કારણ કેવા સ્મોલ વિધાન પરિવર્તિત ના એબીસી વિધાન નાના છે